નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ નામાના મૂળતત્વ ભાગ 1 પ્રકરણ 1 ભાગીદારી વિષય પ્રવેશ. અહીં આપણે ટૂંકા દાખલાઓ જોવાના છે જે 3 માર્ક્સમાં પૂછાય છે. પહેલું ઉદાહરણ છે હિત, મિત અને ગીત એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. હિતને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. જો વર્ષાંતે પેઢીનો નફો 82,500 હોય તો હિતને કુલ કેટલી રકમ મળશે? અહીંયા જુઓ મિત્રો, કમિશન આપ્યા બાદ આપણે અગાઉ સૂત્ર જોઈ ગયા છે. કમિશન આપ્યા બાદના નફા પર કમિશન આપવાનું છે તો જવાબ આવશે, પહેલાં સૂત્ર લખીશું, કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના 100% પ્લસ કમિશનના 100%. તો અહીંયા આપણને નફો આપવામાં આવ્યો છે 82,500 ગુણ્યા કમિશનના 100% આપેલા છે 10%, 100% કમિશનના 10% એટલે કે 110. તો હવે અહીં આપણને કમિશન મળે છે 60,500 રૂપિયા. ત્યારબાદ બીજું સ્ટેપ શોધાશે. આપણે અગાઉ એક એક્ઝામ્પલ આ રીતનો જોયો છે, કમિશન બાદ નફો બરાબર કુલ નફો જે છે તેમાંથી આપણે કમિશન બાદ કરીશું તો તેને આપણે વહેંચણી પાત્ર નફો પણ કહી શકીએ. ટોટલ કુલ નફો છે અહીં દાખલામાં આપેલો 82,500 માઇનસ 60,500 આપણે કમિશન હાલમાં શોધ્યું છે. તો હવે વહેંચણી પાત્ર નફો કેટલો રહે છે? 75,000 રૂપિયા. હવે મિત્રો, દાખલામાં એક વિગત જોઈ લઉં કે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કોઈ જગ્યાએ આપ્યું છે. તો અહીં એક પ્રમાણ આપેલું છે, પણ તે પ્રમાણ કયું છે? મૂડીનું પ્રમાણ છે, નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ નથી. માટે નફો નુકસાન સરખા હિસ્સે વહેંચાશે. વહેંચણી પાત્ર નફો 75,000 બધા ભાગીદારો વચ્ચે સરખા હિસ્સે વહેંચતા 75,000 ભાગ્યા 3 = 25,000 દરેકના ભાગે આવશે. તો દાખલાની રકમમાં પૂછ્યું છે હિતને કુલ કેટલી રકમ મળશે? તો હિતને મળતી કુલ રકમ બરાબર નફો પ્લસ કમિશન. તો એનો નફો થશે 25,000 પ્લસ કમિશન મળવા પાત્ર છે 60,500, માટે ફાઇનલ જવાબ આવશે 32,500. તો મિત્રો, અહીં 3 માર્કના દાખલાની અંદર સૌપ્રથમ 1 માર્ક્સ આ શોધ્યું તેનો આપવામાં આવે છે કમિશન શોધવાનો. ત્યારબાદ બીજું કમિશન બાદ નફો અને વહેંચણી પાત્ર નફો શોધાઈ જાય તો બીજો આનો 1 માર્ક્સ આપવામાં આવે છે. ત્યારબાદ અહીં જે ફાઇનલ આન્સર છે તેનો 1 માર્ક. આમ મળીને કુલ 3 માર્ક્સ થશે. તો દાખલો ગણતી વખતે આપણે કોઈ સ્ટેપ ભૂલાઈ ન જાય, ચૂકાઈ ન જાય તે બાબતનું ખાસ ધ્યાન રાખો. આગળ બીજું એક એક્ઝામ્પલ જોઈએ. નમન, મનન અને કનનનું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 6:2:3 છે. મેનેજરને કમિશન બાદ કર્યા પછી નફા પર 5% લેખે રૂપિયા 6,600 કમિશન મળેલ છે. નફાની વહેંચણી કરો. મિત્રો, અગાઉના એક્ઝામ્પલમાં ભાગીદારને કમિશન ચૂકવવાનું હતું, અહીંયા ભાગીદારને નહીં પણ મેનેજરને કમિશન આપવાનું છે. તે પણ કેવી રીતે? કમિશન બાદના નફા ઉપર. તો અહીંયા 5% લેખે કમિશન ચૂકવાય છે. તો પહેલાં તો આપણે જોવું પડશે કે 5% લેખે અહીં કમિશન 6,600 આપવામાં આવ્યું છે. શું આપેલું છે? 5% લેખે કમિશન 6,600 આપવામાં આવ્યું છે. તો દાખલો ગણતી વખતે પહેલાં કયું સ્ટેપ કરવું પડશે, શું કરવું પડશે તે વિચારવું પડે. તો જુઓ મિત્રો, ધારો કે 5 રૂપિયા કમિશન હોય તો કુલ નફો 100 છે એવું માની લઈએ આપણે, કે 100 રૂપિયા નફો હોય. જુઓ અહીં 100 રૂપિયા નફો હોય તો તેના પર 5 રૂપિયા કમિશન છે. એટલે કે 5 રૂપિયા કમિશન હોય તો નફો 100 છે. માટે જો 6,600 કમિશન હોય તો નફો કેટલો થશે? તો 6,600 × 100/5 = 1,32,000. તો અહીં આપણને કુલ નફો મળી જશે. શું મળે છે? કુલ નફો. હવે દાખલાની વિગતમાં જે પૂછવામાં આવ્યું છે કે નફાની વહેંચણી કરો, તો કુલ નફો મળ્યો એને આપણે નફા નુકસાન વહેંચણીનું જે પ્રમાણ આપ્યું છે તે પ્રમાણમાં વહેંચી દઈશું. તો પહેલાં જુઓ, નફાની વહેંચણીનું પ્રમાણ છે 6:2:3. ટોટલ મળીને થશે 6 × 2 = 7, 8 અને 3 = 11. હવે નમન
પહેલો ભાગીદાર છે નમનને મળતો નફો બરાબર 1,32,000 ગુણ્યા 6/11 બરાબર 72,000, મનનને મળતો નફો બરાબર 1,32,000 ગુણ્યા 2/11 બરાબર 24,000, ત્યારબાદ કનનને મળતો નફો બરાબર 1,32,000 ગુણ્યા 3/11 બરાબર 36,000. તો આ રીતે ટોટલ 1,32,000નો નફો 3 ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચાશે. થેન્ક યુ મિત્રો.